નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત તેમાં ચેપ્ટર નંબર 4 ભાગ અને ખૂણો. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જોડકા કરેલા, આજના લેક્ચરમાં આપણે વ્યવહારિક દાખલા કરવાના છે, એટલે કે પ્રશ્નો આપેલા છે તેના આધારે કોષ્ટકની મદદથી આપણે શું કરવાના છે, જવાબ લખવાના છે. નીચે શાકભાજીના ભાવની યાદી આપેલી છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. તેમાં કોષ્ટક આપણને આપેલું છે, ભાવની યાદી આપેલી છે, તેમાં શાકભાજી આપણને આપેલા છે, શાકભાજી છે તેના નામ આપેલા છે, અને કિંમત, કિંમત એટલે કિલોગ્રામ નો ભાવ આપણને આપેલો છે કે ભાઈ એક કિલો ના આટલા રૂપિયા એવી રીતે. શાકભાજી છે તેમાં બટેટા, બટાટા છે તેના કિલોના 15 રૂપિયા છે, પ્રતિ કિગ્રા ઉપર લખેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રતિ કિગ્રા એટલે કે 1 કિલોના અહીંયા ભાવ આપણને આપેલા છે. અહીંયા શાકભાજીના નામ આપેલા છે, અને અહીંયા 1 કિલોના કેટલા રૂપિયા થાય તેના ભાવ આપણને અહીંયા આપેલા છે. ટમેટા તેના 20, ભીંડો અઢાર, કોબી બાર, ડુંગળી 4. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શાકભાજીના ભાવની આપણને યાદી આપેલી છે અહીંયા, તેના આધારે આપણને અહીંયા જે પ્રશ્ન પૂછે તેના આધારે આપણે આ કોષ્ટકના આધારે આપણે જવાબ અહીંયા લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેપ્ટર છે તેનું નામ, ચેપ્ટર છે 4 ભાગ અને પૂર્ણ, તેમાં પ્રશ્ન છે તે પ્રશ્નનું તમારે હેડિંગ મેલ વ્યવસ્થિત લખેલું છે, તેવી જ રીતે તમારે વ્યવસ્થિત આ સૂચના મારવાની છે, અને આ કોષ્ટક છે તે કોષ્ટક તમારે તમારી ગણિતની પાકી બુકમાં લખવાનું છે, અને આજે પણ હું જે કંઈ બોર્ડ વર્ક કરાવું તે તમારે ગણિતની પાકી બુકમાં લખવાનું રહેશે. આ કોષ્ટક છે તે તમારે પેન્સિલની મદદથી સ્કેલ લઈ અને વ્યવસ્થિત કોષ્ટક લખવાનું છે, અને આ નામ છે અને ભાવની કિંમત છે તે બટાટા છે તો તેની સામે 15 રૂપિયા લખવાના છે, કિલો ઉપર લખવાનું છે, કિંમત પરથી કિગ્રા. મેં જે રીતે લખેલું છે તેવી જ રીતે તમારે પહેલા સૌ પ્રથમ વ્યવસ્થિત લખવાનું છે. તેમાં આપણને પહેલો પ્રશ્ન પૂછેલો છે, બે કિગ્રા બટાટાની કિંમત કેટલી થાય?
ચલો બે બટાટાની કિંમત આપણે કીધેલું છે કે કેટલી થાય આમાં કેટલા આ કોષ્ટક છે તેમાં શાકભાજીના નામ આપ્યા છે તો સૌપ્રથમ કયા શાકભાજીની વાત થઈ છે બટાટાની વાત થઈ છે તો આ કોષ્ટકમાં પહેલા તમારે બટાટા જ્યાં લખેલું હોય ત્યાં જોવાનું છે ચલો હવે આમાં 2 કિલોગ્રામ બટાટાની વાત કરી છે અને અહીં આપણે શું કીધું છે પ્રતિ કિગ્રા એટલે કે 1 કિલોના અહીંયા ભાવ આપણને આપેલા છે હવે અહીંયા બટાટા છે તે 1 કિલોના 15 રૂપિયા લે છે તો આમાં એમ કીધું છે કે 2 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી થાય તો 2 કિલોગ્રામ બટાટા છે તેના કેટલા રૂપિયા થાય એવું આમાં આપણને પૂછેલું છે તો 1 કિલોગ્રામમાં 15 રૂપિયા છે તો આ કેટલા કિલો આપણે લેવાના છે 2 કિલોગ્રામ લેવાના છે એટલે અહીંયા 2 કિલોગ્રામની આપણે ભાવની કિંમત શોધવા બટાટાની કિંમત શોધવાની છે તો લખવાનું 1 કિગ્રામ બટાટાની કિંમત બરાબર કેટલા રૂપિયા છે 1 કિલોગ્રામ બટાટાના કેટલા રૂપિયા લે છે 15 રૂપિયા લે છે તો આપણે આવા કેટલા કિલોગ્રામ બટાટા શોધવાના છે 2 કિલોગ્રામ તો આ કેટલા કિલોગ્રામ બટાટા લેવાના છે આપણે આમાં કેટલા આપેલા છે 2 કિલોગ્રામ આપેલા છે તો 2 કિગ્રા બટાટાની કિંમત બરાબર કેટલા રૂપિયા તો આ અને આ 2 અને 15 નીચે અહીં આપેલું છે 1 અને આ 15 નો 2 નો શું થશે ક્રોસ ગુણાકાર તો 15 ગુણ્યા કેટલા થશે અહીંયા 2 થશે તો અહીંયા 15 ગુણ્યા 2 તો 15 દુ કેટલા થાય 30 થાય તો 30 રૂપિયા આ આપણો જવાબ પડી સમજ ફરીથી સમજાવું છું 2 કિલોગ્રામ બટાટાની કિંમત આપણને કીધી છે કે ભાઈ કેટલી થાય તો 1 કિલોગ્રામ બટાટા છે તેનો આપણને અહીંયા ભાવ આપેલો છે 2 કિલો 1 કિલોગ્રામ બટાટાનો આપણને અહીંયા ભાવ આપેલો છે કે ભાઈ 15 રૂપિયા છે તો આવા આપણે કેટલા કિલોના કેટલા કિલો બટાકાની કિંમત શોધવાની છે કેટલા 2 કિલોગ્રામ બટાકાના રૂપિયા શોધવાના છે કે ભાઈ 2 કિલોના કિલોગ્રામના કેટલા રૂપિયા થાય તો અહીંયા 1 કિલોગ્રામ બટાકાની કિંમત 15 રૂપિયા થાય છે તો 2 કિલોગ્રામની કેટલી હવે આ 2 અને 15 છે એ બંનેનો શું થશે ક્રોસ ગુણાકાર તો 15 ગુણ્યા 2 તો 15 દુ 30 તો અહીંયા લખવાનું માટે 2 કિગ્રામ બટાકાની કિંમત 30 રૂપિયા થાય પડી સમજ હવે એની આગળનો બીજો સવાલ તેમાં પૂછેલું છે કે 1 ના છેદમાં 2 કિગ્રા ટામેટાની કિંમત ટામેટાની કિંમત શોધો ચલો આમાં આપણને તમે એમ કહેશો કે આમાં તો આપણને આવે આવડે કે ભાઈ 2 કિલોગ્રામ કીધા છે આમાં 1 ના છેદમાં 2 છે 1 ના છેદમાં 2 એટલે કે અડધા મેં તમને આગળના ચેપ્ટરમાં ભણાવેલું અડધા એટલે કે 1 ના છેદમાં 2 2 ગણા એટલે 1 ના છેદમાં 2 એવી રીતે 4 ગણા એટલે 1 ના છેદમાં 4 તે અહીંયા આપણને 1 ના છેદમાં 2 આપણને આપેલા છે તો 1 ના છેદમાં 2 કિલોગ્રામ બટાકાની કિંમત આપણે શોધવાની છે તો તમે આ જોઈને ગભરાઈ જશો ગભરાવાનું નથી આગળ તમે દાખલો હું શીખવાડું છું તે જુઓ કે 1 ના છેદમાં 2 છે ને તો આપણે પહેલા શું આપણને આમાં માંગેલું છે કોની કિંમત શોધવાની છે ટમેટાની કિંમત શોધવાની છે તો પહેલા તમારે નજર કરવાની કોષ્ટકમાં તો કોષ્ટકમાં ટમેટા ક્યાં આપેલા છે તે તમારે પહેલા શોધવાનું અને એની સામે શું આપેલું છે કિંમત કોની ટમેટાની ટમેટાની કિંમત આપણને આપેલી છે 20 રૂપિયા કિંમત એટલે કે રૂપિયા કિંમત આપણને આપેલી છે 20 રૂપિયા અને પ્રતિ કિગ્રા એટલે કે 1 કિલોના આપણને અહીંયા બધા શાકભાજીની કિંમત આપેલી છે તો ટામેટા 1 કિલો છે તેના 20 રૂપિયા લે છે તો
આપણે 1 ના છેદ માં 2 કિલોગ્રામ છે તેની કિંમત કેટલી અહીંયા લખવાનું 1 કિગ્રામ ટામેટાની કિંમત एक किलोग्राम टमेटा की कीमत 20 रुपया ली छे एवा आपने कितना किग्रा कीधा छे 1 ना छेद मा 2 तो 1 ना छेद मा 2 किग्रा टमेटा की कीमत बराबर કેટલો चलो હવે આ 20 છે અને આ 1 ના છેદ મા 2 છે તેનો 2 નો શું થશે ક્રોસ ગુણાકાર થશે તો અહીંયા 1 ના છેદ મા 2 गुणिया 20 થશે તો 20 થાય હવે આ જે 20 છે તે અંશમાં ગણાશે કે છેદમાં તો 20 છે તે અંશમાં ગણાશે એટલે કે આવી રીતે થશે 1 ના છેદમાં 2 ગુણિયા આ 20 છે તે ક્યાં જશે ક્યાં કહેવાય ઉપર અંશમાં કહેવાય આ 20 ના છેદમાં કંઈ આપેલું છે નહીં આ 20 છે તે ક્યાં ગણાશે અંશમાં ગણાશે તો આ 20 અને 1 એ બે નો શું બે બંને વચ્ચે શું છે ગુણાકાર છે તો 1 ગુણ્યા 20 છેદમાં આ 2 છે ક્યાં જશે છેદમાં જશે તો 20 એકા 20 ઉપર આ બે 20 અને 1 નો બે નો શું વચ્ચે છે ગુણાકાર છે તો 20 ગુણ્યા 1 એટલે કે કેટલા થશે 20 એકા 20 અને ભાગ્યા એટલે કે છેદમાં 2 તો જો શું આવ્યું 20 ના છેદમાં 2 હવે જુઓ વિદ્યાર્થી મિત્રો 20 છે અને નીચે 2 છે તો ઉપર નીચે ઉડે છે જો ઉડતું હોય તો ઉડાડવાનું છે તો 20 ભાગ્યા 2 તમને ઉડાડતા ન ભાવે તો આની વચ્ચે શું છે ભાગાકારનો ભાગાકાર કહેવાય ને તો અહીંયા તમારે 20 છે એનો ભાગાકાર કોની જોડે કરવાનો છે 2 જોડે કરવાનો છે તો 20 ભાગ્યા તમે 2 કરો અહીંયા અહીંયા 20 ભાગ્યા તમે 2 કરો તો ચાલો આપણે 2 ભાગાકાર બંને નો કરીએ તો 2 એકા 2 2 માંથી 2 જાય તો 0 અને અહીંયા છેલ્લે શું છે તો 0 નીચે ઉતારીએ તો ઉપર પણ તો શું થશે 0 થશે તો કેટલો જવાબ આવ્યો 10 આવ્યો ઉપર જવાબ તો કેટલો અહીંયા લખવાના 10 તો 10 2 20 એટલે કે 10 જવાબ આવ્યો લખવાનું અહીંયા માટે કેટલા કિલોગ્રામ ટમેટા છે 1 ના છેદમાં 2 છે 1 ના છેદમાં 2 કિગ્રા ટામેટાની કિંમત 10 રૂપિયા થાય પડી સમજામાં ફરીથી સમજાવું છું 1 ના છેદમાં 2 કિલોગ્રામ ટામેટાની આપણને કિંમત શોધવાની કીધી છે તો અહીંયા આપણે પહેલા કોષ્ટકમાં ટામેટા શોધવાના ક્યાં લખ્યા છે તો ટામેટા અહીંયા જ્યાં લખ્યા હોય ત્યાં તમારે નજર કરવાની એની સામે શું આપેલું છે કિંમત આપેલી છે ટામેટાની કિંમત ટામેટાના રૂપિયા જેટલા 1 કિલોના રહી છે તે તેની સામે લખેલા છે તો કેટલા છે 20 રૂપિયા છે તો આ પ્રતિ કિગ્રા છે પ્રતિ કિગ્રા એટલે કે 1 કિલોના આપણને અહીંયા કિંમત આપેલી છે તો ટમેટા છે તે 1 કિલો 1 કિલોના 20 રૂપિયા લે છે ટમેટાના 1 કિલોના 20 રૂપિયા લે છે તો આપણે કેટલા કિલોગ્રામ ટમેટાનો ભાવ શોધો કિંમત શોધવાની છે 1 ના છેદમાં 2 તો લખવાનું અહીંયા કે 1 કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલા રૂપિયા છે 20 1 કિલોગ્રામ ટમેટાની કિંમત બરાબર 20 રૂપિયા તો આપણે કેટલાની શોધવાની છે 1 ના છેદમાં 2 ની શોધવાની છે તો અહીંયા લખવાનું કે 1 ના છેદમાં 2 કિગ્રા ટામેટાની કિંમત બરાબર કેટલી હવે આ 20 છે અને 1 ના છેદમાં 2 છે વિદ્યાર્થી મિત્રો તેનો 2 નો શું થશે ક્રોસ ગુણાકાર તો 20 ગુણ્યા 1 ના છેદમાં 2 જે અહીંયા મેં લખેલા છે 1 ના છેદમાં 2 ગુણ્યા 20 અહીંયા લખેલા છે તો 1 ના છેદમાં 2 છે અને ગુણ્યા 20 છે તો 20 અને 1 આ 20 છે તે ક્યાં ગણાશે ઉપર અંશમાં ગણાશે તો 20 ગુણ્યા 1 છેદમાં કેટલા આવશે 2 તો 20 ગુણ્યા 1 છેદમાં 2 આવશે તો હવે 20 અને 1 આ બંને વચ્ચે શું છે ગુણાકારનું ચિહ્ન છે એટલે 20 અને 1 નો 2 નો શું થશે ગુણાકાર થશે તો 20 ગુણ્યા 1 એટલે કે 20 એકા 20 અને છેદમાં છે તે 2 છે તે 2 લખી દેવાના હવે 20 અને 2 આ બંને વચ્ચે શું છે ભાગાકાર છે અહીંયા વચ્ચે
તો 2 અને 10 તમને ઉડાડતા ન ભાવે તો 2 ભાગ્યા કેટલા કરવાના 20 કરો તો અહીંયા મે જો બતાવેલા છે 20 ભાગ્યા 2 કરેલા છે તો આપણો જવાબ કેટલો આવ્યો 10 આવ્યો તો 10 2 શું થશે 20 થશે તો 1 ના છેદમાં 2 કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલા રૂપિયા થયા 10 થયા સમજ પડી વિદ્યાર્થી મિત્રો હવે મે આ જે બોર્ડ વર્ક કરેલું છે તેનું તમારે વિદ્યાર્થી મિત્રો બાકી રહી ગયું હોય તો સ્ક્રીનશોટ પાડી અને પછી લખી શકો છો અને વિદ્યાર્થી મિત્રો આ જે મે તમને બોર્ડ વર્ક કરાવેલું છે તે તમારે ગણિતની પાકી બુકમાં લખવાનું રહેશે અને આ જે કોષ્ટક છે તે તમારે સ્કેલની મદદથી વ્યવસ્થિત દોરવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આની પછીનો ત્રીજો દાખલો છે તે તમ આપણે આવતા લેક્ચરમાં આના પછીના લેક્ચરમાં ભણીશું નમસ્તે વિદ્યાર્થી મિત્રો